રામગીરી પર્વત ઉપર ઇન્દ્રની ઇન્દ્ર સભામાંથી આવી પડેલો શ્રાપિત યક્ષ એની પ્રિયતમાને મિસ કરે છે અને મેઘને પત્ર લખીને આપે છે કે તું આ મારી ઇન્દ્ર સભામાં રહેલી ફલાણી મારી નૃત્યાંગના પ્રિયતમાને તું પહોંચાડજે. જાય છે મેઘ. છેલ્લા શબ્દો યક્ષના છે, કાલિદાસના છે. સમાપન કરે છે મેઘદૂતનું. શિવાસ્તે પંથાન સંતુ, મહાદેવ શિવ તમારો માર્ગ પ્રશસ્ત કરે. આપણે સૌ એમની ભાવ સંવેદના અને સન્માનનો પ્રત્યુત્તર માટે વિનંતી કરીશ. આપણા સૌના આદરણીય આત્મીય પ્રિય દિનેશ દેદાણિયાજી પોતાનો પ્રત્યુત્તર પાઠવશે. તમારી તાળીઓના સુર વચ્ચે નમસ્કાર. મંચસ્થ આજના સંમેલનના અધ્યક્ષ શ્રી ચોટિયા સાહેબ, શ્રી રાવ સાહેબ, શ્રી વિરડિયા સાહેબ અને મારા ઇન્વિટેશનને અદ્ભુત પ્રતિભાવ પાઠવી સ્પેશિયલી લંડનથી બંધાયેલા શ્રી પિત્રોડા સાહેબ, મારા બહુ જૂના અને અંગત મિત્ર વડોદરાથી ખાસ બધાયેલા છે અજાની સાહેબ, સિનિયર ડિવિઝનલ એકાઉન્ટ્સ ઓફિસર છે, કર્મચારી મહામંડળના શ્રી બહાદુરસિંહજી ઝાલા, બાબુભાઈ ખાંડેકર, મોટી અને બહોળી સંખ્યામાં અત્રે ઉપસ્થિત રહેલા સર્વે અધિકારીઓ, નિવૃત્ત અધિકારીઓ, કર્મચારી મિત્રો, ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો ઓવરવેલમિંગ આટલો પ્રતિભાવ પાઠવવા બદલ અને આવો સરસ કાર્યક્રમ હોસ્ટ કરવા બદલ આરએસી પરિવારનો ખૂબ ખૂબ આભારી છું. મારા નિવૃત્તિ સમય દરમિયાન પ્રવૃત્ત રહેવા માટે આવો સરસ પ્રતિભાવ, એક નવું જોમ અને તાકાત અને નવી ઉર્જા બક્ષે. સૌપ્રથમ મારી નોકરીનો સંક્ષિપ્ત, આપણા સમયનો થોડો અભાવે થોડુંક સંક્ષિપ્તમાં હું તમને બ્રીફિંગ કરી દઉં. 24/8/79 એટલે મારે હવે લગભગ 40 વર્ષની સેવા પૂર્ણ થઈ અને હું ઇનિશિયલી રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ડેપ્યુટી કલેક્ટર ઓફિસ અને મહામંડળ ઓફિસ વેરાવળમાં જોઈન કરેલી. એટલે હવે સરપ્લસ થયા હતા, નોટ ડિરેક્ટલી બટ ઇનડિરેક્ટલી, બરાબર. એટલે એની એક હિસ્ટ્રી છે અને મારા એમ કે જુનિયર ઘણા બધા કર્મચારીઓને રેવન્યુમાં રિટેન કરી અને અમારે સરપ્લસ થવું પડ્યું હતું ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં અને મારા જુનિયર લગભગ બધા મામલતદાર થઈને રિટાયર્ડ થયા. એટલે મારી લેન્થ ઓફ સર્વિસને જોતા મને કદાચ ડેપ્યુટી કલેક્ટર સુધીનો પ્રમોશનનો ચાન્સ મળત મને. પણ આ ડિપાર્ટમેન્ટમાં મને જે કાંઈ રિસ્પોન્સ મળ્યો છે, ગૌરવ માન સન્માન મળ્યા છે, એની પાસે એ પ્રમોશન કાંઈ નથી અને એનો અફસોસ નથી મને ભાઈ, બરાબર. એટલે રેકોર્ડ સર્વિસ છે મારી 40 વર્ષની, લગભગ હવે આ દિવસો જ બાકી છે. અને એ દરમિયાન મારે કોઈ મેડિકલ લીવ લેવાની જરૂર નથી પડી. 40 વર્ષ દરમિયાન મારે કોઈ મેડિકલ લીવની જરૂર નથી પડી. એટલે હેલ્થ પણ સપોર્ટ, કુદરતી હેલ્થે પણ સપોર્ટ કર્યો છે. હવે સૌથી થોડાક યાદગાર પ્રસંગો હું આપની સમક્ષ શેર કરવા માગું છું. એમાં ખાસ તો મારો ઇનિશિયલ સર્વિસ આપણા ડિપાર્ટમેન્ટમાં પહેલેથી આપણે કોર્ટ કેસનો નાતો વધારે રહ્યો છે મારે. શરૂઆતમાં આર્બિટ્રેશન કેસ જ્યારે વાયરો હતો, આર્બિટ્રેશન કેસનો 30 વર્ષ પહેલા, ત્યારે પણ ઇનિશિયલી 87 થી હું અત્યારે સુપ્રીમ કોર્ટના ટચમાં છું. 2-3 એડવોકેટ બદલાઈ ગયા છે, એટલે તો હેમંતિકા મેડમ લગભગ 25 વર્ષ થયા છે, એટલે એની સાથે પણ મારે બહુ ક્લોઝ રિલેશન છે અને મને એના પ્રત્યે
બહુ માનની લાગણી છે. જસ્ટ એનો મેસેજ મને મળ્યો છે, શુભેચ્છા સંદેશ પણ મળ્યો છે, અને આટલો બધો ટાઈમ કાઢી અને આપને સુપ્રીમ કોર્ટ લોયર યાદ કરે એ પણ મારા માટે ગૌરવની ક્ષણ છે. એ જ રીતે મુખ્ય સરકારી વકીલ હાઈકોર્ટના મનીષા મેડમ, એની સાથે પણ મારે બહુ ક્લોઝ રિલેશન છે અને આદરની લાગણી છે. અને દરેક કેસમાં એ મને બહુ હેલ્પફુલ થયા છે. ઇવન મારા વિશે અને ગવર્મેન્ટને, લીગલ ડિપાર્ટમેન્ટને પણ રિપોર્ટ કરેલા છે, એટલે એનાથી વિશેષ કોઈ ગૌરવની લાગણી હોઈ શકે નહીં. પછી અનધર ઇન્સિડન્ટ એ છે કે ગુજરાત ઇરિગેશન એન્ડ ડ્રેનેજ એક્ટ 2013 અમલમાં આવ્યો, અત્યારે એનું એમેન્ડમેન્ટ બિલ અત્યારે ચર્ચામાં છે. એની ડ્રાફ્ટિંગ કમિટીમાં હું ધોળકિયા સાહેબના સહયોગી તરીકે મેં કામગીરી બજાવી. એ પણ મારી એક બહુ ગૌરવશાળી, જેને કહેવાય, સમયગાળો હતો કે ઇરિગેશન ગુજરાત ઇરિગેશન એન્ડ ડ્રેનેજ એક્ટ 2013 એન્ડ ઇટ્સ રૂલ્સ એ ડ્રાફ્ટ કરવામાં અમે એક સહયોગીની ભૂમિકા ભજવી. પછી ગુજરાત 2002 ગુજરાત અર્થક્વેક લોંગ ટર્મ અર્થક્વેક રિકન્સ્ટ્રક્શન પ્રોગ્રામ, એમાં વર્લ્ડ બેંકના જે પ્રોક્યુરમેન્ટ સાઇડના જે એક્સપર્ટ હોય છે, એમાં જે પ્રોક્યુરમેન્ટ પ્રોજેક્ટ એન્ડ ચેરમેન સરકાર અને મલોહત્રા સાહેબ, ચેટર્જી સાહેબ, આ લોકો એટલી ઊંચા લેવલ ઈ લેવલના ઓફિસરો અથવા તો એ હેડ હતા કે એ રેપઅપ મિટિંગ એની આપણા ઓનરેબલ સીએમ સાથે થતી, નરેન્દ્રભાઈ મોદી સાથે એની રેપઅપ મિટિંગ થતી. એ લોકો આપણા જે સૌરાષ્ટ્રના પ્રોજેક્ટ માટે મારી પાસેથી ડિરેક્ટલી દિલ્હીથી ફોન કરીને અપડેટ લેતા મારી પાસે. એ મારો ડાયરેક્ટ મને મોબાઈલ ફોન કરીને મારી પાસેથી પ્રોજેક્ટનો જે અપડેટ લેતા, એ મારા માટે ગૌરવની વાત છે. અધરવાઇઝ તો કંઈ આપણી સાથે કોઈ ફિલ્ડના કોઈ સ્ટાફ સાથે એને કોઈ વાત કરવાની વાત આવે જ નહીં. પછી વર્લ્ડ બેંક એડેડ જે કંઈ ત્યારે લોંગ ટર્મ જે કંઈ અર્થક્વેક રિકન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ હતો, એ દરમિયાન પ્રોક્યુરમેન્ટ બોટલનેક્સ વિશે તમામ ફંડિંગ જે કે વર્લ્ડ બેંક ફંડિંગ મેળવતા તમામ ગુજરાતના ડિપાર્ટમેન્ટમાં એક કેસ સ્ટડી પેપર પ્રોક્યુરમેન્ટ બોટલનેક્સ ઓફ વર્લ્ડ બેંકે વર્લ્ડ બેંક એડેડ પ્રોજેક્ટના જેને તમામ ડિપાર્ટમેન્ટનું કેસ સ્ટડી પેપર તૈયાર ચીફ સેક્રેટરી પાસેનું પ્રેઝન્ટેશન આપવાનું 2004 એક આવ્યું, ત્યારે આપણા ડિપાર્ટમેન્ટનું કેસ સ્ટડી પેપર તૈયાર કરવાની જવાબદારી તત્કાલીન જેપી પટેલ સાહેબ ચીફ એન્જિનિયરે મારા શિરે નાખી. એટલે કેટલો બધો મારા ઉપર એને ટ્રસ્ટ મૂક્યો કે જે ચીફ સેક્રેટરી પાસે આપણે પ્રેઝન્ટેશન કેસ સ્ટડી પેપરનું રજૂ કરવાનું, એટલે એનાથી વિશેષ કોઈ ગૌરવશાળી ક્ષણ ના હોઈ શકે. એ બદલ એ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. બીજી વાત એ કે ઝોનલ સ્તરની અત્યારે જે કાંઈ ટ્રેનિંગ રૂલ્સ, રિક્રુટમેન્ટ રૂલ્સ, સિલેબસ, પરીક્ષાનો સિલેબસ, જોબ ચાર્ટ, આ બધું જે અઘરું કામ છે ને અત્યારે આપણા ડિપાર્ટમેન્ટનું RICને આપવામાં આવે છે, બરાબર. એટલે સચિવાલય લેવલે પણ આપણા ઉપર એટલો ટ્રસ્ટ મૂક્યો છે, એટલે એ લોકોનો પણ આવે. અને બીજી આઉટરાઇટ આપણે જે કાંઈ સબમિશન કરીએ છીએ GAD સુધી ઓકે થઈને આવે છે, એટલે એનો પણ આપણે અત્યારે આપણો ટ્રસ્ટ મૂક્યો છે, એટલે એના પ્રત્યે પણ હું ખૂબ આભારી છું. બીજી વાત એ છે કે અત્યારે ઝોનલ લેવલનો આપણે થોડું ઘણું પરફોર્મન્સ સારું બતાવી છે, કે એનું એક રીઝન એ છે કે આપણે રેકોર્ડ મહદઅંશે કોમ્પ્યુટરાઇઝ કર્યું છે. આજે નલિયામાં કોણ ચોકીદાર છે, ઉમરાણામાં કોણ પટ્ટાવાળા છે, અને સુરેન્દ્રનગરમાં કોણ અત્યારે ઝોનલ કેડરના કર્મચારી ફરજ બજાવે છે, એની કુંડળી આપણી પાસે અત્યારે છે, બરાબર. એટલી હદે આપણું કોમ્પ્યુટરાઇઝ રેકર્ડ છે. અને હું પણ માનું છું કે હવે એ સ્ટેજે આપણું રેકર્ડ કે એકલા સાધના બેને જોનર ચલાવી શકે એ આવે છે.
જો કે સર્વિસ હવે બહુ ઓછી છે, 5-6 મહિના છે, પણ એકલા 7 મહિના ચલાવી શકે ને એ સ્ટેજે છે, તો કોમ્પ્યુટર થોડુંક શીખવું પડે. પછી અત્યારની ચોટિયા સાહેબ આરએપીસી ના સર્કલ ના ચાર્જ માં છે. શરૂઆતમાં એનું જે સૌની યોજનાનું ડીટીપી નું ડ્રાફ્ટિંગ હતું ને એમાં પ્રોક્યુરમેન્ટ સાઈડ માં એ વખતના ધોળકિયા સાહેબે મને પણ ટીમમાં રાખેલો, એ પણ મારા માટે ગૌરવની વાત છે. અને ત્યારે મેં મારા તરફથી સજેશન સૌની યોજનામાં ઈપીસી ટેન્ડર સૌરાષ્ટ્રમાં આ મેગા પ્રોજેક્ટનો પહેલો ઈપીસી કોન્ટ્રાક્ટ હતો, અને ત્યારે મેં એને આંધ્રપ્રદેશ મોડેલ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું ઈપીસી કોન્ટ્રાક્ટનું મોડેલ સજેસ્ટ કર્યું હતું, અને એ જે મારું સજેશન એને વેલિડ ગણીને ફાઇનલ કર્યું હતું. એટલે એટલો બધો એને મારા પર ટ્રસ્ટ મૂક્યો અને હું એનો આભારી છું. પ્રોજેક્ટ લગભગ મોટાભાગની વિધાઉટ એની હર્ડલ અત્યારે સક્સેસફુલી ચાલી રહ્યો છે, એમાં કદાચ મારું 2% પણ યોગદાન હશે. એટલે એ વખત મને મારા માટે ગૌરવની ક્ષણ છે. બીજા આરઆઈસીમાં રેકોર્ડ લેબર વર્ક ચાર્જ અને અનધર બીજા કોઈ લિટિગેશન કેસ એટલા બધા છે કે જે આપણો રેકોર્ડ છે સ્ટેટ લેવલે મેક્સિમમ કેસો આપણી પાસે છે. એટલે ઈ એક હેન્ડલ કરવાનું, એમાં કોઈ કોર્ટ કેસ એવી લિટિગેશન એવી વસ્તુ છે કે આપણે એમાં કોઈ આપણે પોઝિટિવ અથવા તો કોઈ એપ્રિસિએશન ન મળે. એટલે વિધાઉટ એવી એપ્રિસિએશનની અપેક્ષા વગર જ આપણે એમાં કામ કરવાનું રહીએ, બરાબર. એટલે એમાં આપણે જે કામ કર્યું છે એની પણ નોંધ લેવાની છે, એ બદલ પણ હું ગૌરવ કરું છું. એટલે પરમારભાઈએ જે વાત કરી ને એટલે એમાં મને કોઈ અફસોસ નથી. મને પણ એક આઈ ડીડ PGDCI 1998 98માં કર્યું, અને સૌથી પહેલાં રાજકોટમાં ઇન્ટરનેટ કનેક્શન 2000 ની સાલમાં રિલીઝ થયા, ત્યારે ત્યારથી મારે ઇન્ટરનેટ કનેક્શન છે. એટલે શોખના ભાગરૂપે જ બધી આ જાતે જ બધી શોખ કેળવા છે. અને એ વખતે મારી ક્વોલિફિકેશન પ્રમાણે મેં એપ્લાય થયો હતો ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે ત્યારે મારી એમાં 20% રિઝર્વ કોટા હોય છે ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોય માટે. તો 20% રિઝર્વ કોટાની 8 જગ્યા ભરવાની હતી ક્લાસ 1 ઓફિસરની. એ 8 જગ્યા માટે કોઈ ઇલિજિબલ કેન્ડિડેટ ઇન્ડિયા લેવલે કોઈ નહોતો મારા સિવાય. એટલે એના ઇવન એને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીના સેક્રેટરીને હું દિલ્હીમાં મળ્યો, ત્યારે એમ કીધું કે એની ડેડલાઇન જતી રહી છે પણ મારી પાસે કોઈ એપ્લિકેશન નથી આવી, તમે મને ફોરવર્ડ કરીને લઈ આવો તો તમે હાથ મૂકો ત્યાં તમારી પોસ્ટ છે. એટલે નેશનલ લેવલે પણ કોઈ એવા ક્વોલિફાઇડ કેન્ડિડેટ હતા નહીં જે રિઝર્વ કોટામાંથી એનો ક્રાઇટેરિયા સેટિસ્ફાય કરે. એટલે એનો કોઈ મને અફસોસ એવું નથી કાંઈ, એના કરતાં મને જે કંઈ ક્રેડિટ એટલે અથવા માન સન્માન જે મળ્યા છે એ અનેક ગણા વધારે છે, એનો કોઈ અફસોસ નથી. બીજી આરઆઈસીના મારા ટેન્યુર દરમિયાન જે કંઈ ચોવટિયા સાહેબના માર્ગદર્શન હેઠળ મને કામગીરી ફરજો બજાવવાનો અવસર મળ્યો છે. તેઓ એક ઉચ્ચ કોટીના અધિકારીની સાથે તેવા તમામ ગુણોનો મેં અનુભવ કર્યો છે. તેઓમાં આજની તકે તેઓ શ્રી તથા સેવાનિવૃત્ત અધિક્ષક ઇન્ડિયા શ્રી વેડિયા સાહેબ તથા અત્રે તેઓ અત્રે ઉપસ્થિત છે તેઓ મારા પથદર્શક માનું છું. અન્ય તમામ તાંત્રિક અધિકારી કર્મચારીઓ સાથેના સુમેળ વેરા સંબંધો એ ખાસ મેં અત્યારે નાંધા સાહેબ જે પીએસ સાહેબ છે એમાં અમારે એટલું મ્યુચ્યુઅલ ટ્યુનિંગ હતું એ મારા માટે કાયમી સંભાળણું. ભૂતકાળમાં છે ને આવું નહોતું બનતું, એટલે ઓએસપીએસને આટલું બધું ટ્યુનિંગ કારણ કે મારો RICનો 37 વર્ષનો અનુભવ છે.
એટલે બહુ અમારે મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગ બહુ સારી હતી, એની સાથે કામ કરવાની બહુ મજા આવી. અત્રે સેવાનિવૃત્ત યસ પર્સનલ સેક્રેટરી શ્રી ગેટિયા સાહેબ, આપણા આરઆઈસીના ગેટિયા સાહેબ તથા મારા અંગત મિત્ર શ્રી ડઢાણિયા સાહેબ અત્રે ઉપસ્થિત છે, એ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે ખાસ મારે આરઆઈસીના મારા સાથી કર્મચારીઓની ઇન્ટેગ્રિટી મતલબ પ્રમાણિકતા અભૂતપૂર્વ છે. પ્રમાણિક કર્મચારીની આવડત ઓછી હોઈ શકે, પરંતુ એની ઈચ્છા શક્તિ નબળી ન હોઈ શકે. કોઈ પણ ગોલ અચીવ કરવા માટે ઇન્ટેગ્રિટી પ્રાથમિક જરૂરિયાત છે. મારા તમામ સાથી કર્મચારીઓમાં એક સકારાત્મક અભિગમ આજે હું જોઉં છું, જેને મારી સાચી ઉપલબ્ધિ ગણું છું, અને તેઓ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજનો કાર્યક્રમ હોસ્ટ કરવામાં તેઓ સર્વની ખાસ ભૂમિકા રહી છે. આ તકે મારા તમામ યુવાન સાથી કર્મચારીઓને યાદ ન કરું તો મારી ચૂક ગણે. આ બધા ડાયરેક્ટ રિક્રુટી જગ્યાએ જમીન ક્લાર્ક છે. તમામ યુવાન સાથી કર્મચારીઓમાં અદ્ભુત ટેલેન્ટ છે, અને એક વ્યક્તિ ત્રણ વ્યક્તિની કામગીરી ફરજો બજાવી શકે તેવી કાર્યક્ષમતા ધરાવે છે. તેઓને માત્ર અનુભવના ફિનિશિંગ ટચની જરૂર છે. આ તકે ડ્રાઈવર ક્લાસ ફોર જે આપણું એક બહુ ઉજળું પાસું છે, એ લોકોને હું ખાસ યાદ કરી અને એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેઓએ આરઆઈસીની જૂની મૂલ્યવાન પરંપરા વારસો જાળવી રાખ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છ ઝોનલ સ્તરની કામગીરીમાં કર્મચારી યુનિયનના સર્વે નેતાઓનો સકારાત્મક સહયોગ પ્રાપ્ત થયો છે. તેઓનો સર્વેનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું, અને ઝોનલ કચેરીને ભવિષ્યમાં પણ સતત કર્મચારી મહામંડળનો સતત સહયોગ મળતો રહેશે એવી અપેક્ષા રાખું છું. શારીરિક રીતે તંદુરસ્ત રહેવા માટે સતત કાર્ય કરતા રહી, એટલે સતત કામ કરવાથી બહુ હેલ્ધી રહી શકાય છે. મેડિકલ લીવ લેવાની જરૂર પડતી નથી, એટલે એની સાથે મેં મારા સાથી કર્મચારીઓ સાથે એક મને પ્રવાસનો પણ શોખ છે, એટલે મેં ભારત ભ્રમણ કર્યું છે. કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામાખ્યા તમામ મુખ્ય જે ધાર્મિક સ્થળો છે એની વિઝિટ કરી છે, મને એનો અવસર પ્રાપ્ત થયો છે. અત્યારે ઘણા જૈન સાથી કર્મચારીઓ અધિકારીઓ ઉપસ્થિત હશે. મહાવીર સ્વામીની જન્મભૂમિ કુંડલપુર અને એની નિર્વાણ ભૂમિ પાવાપુરી સમાજ શિખરજી શીખ ગુરુદ્વારા સાહેબ અમૃતસર, સુવર્ણ મંદિર અમૃતસર તથા અજમેર શરીફ સહિતના લગભગ બધા તમામ ધાર્મિક મુખ્ય ધાર્મિક સ્થળોનો મેં પ્રવાસ કર્યો છે. આરઆઈસી મારું હોમ ગ્રાઉન્ડ છે, 37 વર્ષનો નાતો છે. મુશ્કેલીના સમયમાં ગમે ત્યારે મારી જરૂર પડે ત્યારે ઓલવેઝ હું મારી સેવા અથવા ગમે ત્યારે હું ઉપસ્થિત થઈશ એની ભાગીદારી આપું છું. આજના પ્રસંગે માન આપીને આ ચોમાસાના પ્રતિકૂળ વાતાવરણ હોવો છતાં ઉપસ્થિત રહેલ તમામ નિવૃત્ત પ્રવૃત્ત અધિકારીઓ કર્મચારીઓ ભાઈઓ બહેનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખાસ કરીને પિત્રોડા સાહેબે આમંત્રણનો મેસેજ પાઠવ્યા બાદ તુરત જ છેક લંડનથી અત્રે પધારી અદભુત પ્રતિભાવ આપ્યો છે, તેઓનો આ તકે ખાસ આભાર માનું છું. મારા બીજા મિત્ર જાની સાહેબ છેક વડોદરાથી પધાર્યા છે, તો એનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનો છું. અત્રે મારા નિયર એન્ડ ડિયર વન જે કાંઈ રિલેટિવ બધા ઉપસ્થિત છે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ ઓલ. પ્રચંડ તાળીઓ થઈ જાય.